मिर्ची न्यूज़ना सर्वे दर्शक मित्रों नमस्कार। फरी एक वक्त आपणे आजे पीसीओडी विषय पर आगळनी चर्चा करीए। गया अंकमा आपणे पीसीओडी विषय पर जेने बाळक ना रहता होय ए लोकोने शुं सारवार करी शकाय ए विषय हॉर्मोन्स ने लगती एटले के बीज बनवाने लगती सारवारनी चर्चा करी हती। पण ए एकली ज सारवार पूरती नथी होती। पीसीओडी ए एक जातनो लाइफस्टाइल डिसीज छे, तो एनी अंदर तमारे डायटमां अने एक्सरसाइजमां खूब ज फेरफारो करवा पड़े, जे तमने सारवारमां खूब ज मददरूप थाय। डायटमां पीसीओडी ए छे कार्बोहाइड्रेट डिपेन्डंट कंडीशन छे। कार्बोहाइड्रेट एटले के आपणे सादी भाषामां गणीए तो जेमांथी पण गळपण मळे ए बधी वस्तु कार्बोहाइड्रेट कहेवाय। जेम के खाण, आपणे खाण जे डायरेक्ट नाखता होईए दूधमां ने चामां ए आपणे बंद करवी पड़े। खाण जेमांथी मळे कोल्ड ड्रिंक, आइसक्रीम, चॉकलेट, स्वीट, डेसर्ट, आ बधी वस्तु आपणे बंद કરવી પડે। તદુપરાંત બટાકા ઓછા કરવા પડે, ચોખા ઓછા કરવા પડે અને ઘઉં અને મેંદો પણ ઓછા કરવા પડે। અને સાથે સાથે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, ચાલવા જવાનું રાખો, સાયકલ ચલાવો, ડાન્સ કરો, દોડવાનું રાખો, દાદર ચડઉતર કરો, દોરડા કૂદી શકો। આવી એક્સરસાઇઝ કરવાથી આપણે આપણા બોડીના કાર્બોહાઇડ્રેટ ઓછા કરીએ, અને આવું કરવાથી શરીરમાં રહેલા ઇન્સ્યુલિન નામના હોર્મોન્સનો રેઝિસ્ટન્સ ઓછો થાય, તો પીસીઓડી કુદરતી રીતે પણ કાબૂમાં આવતો જાય છે। સેમ વસ્તુ કાર્બોહાઇડ્રેટ ઓછા આપણે મેટફોર્મિન અથવા માયોઇનોસિટોલ કરીને ગોળીઓ આવે જે તમારા ગાયનેકોલોજીસ્ટ તમને લેવા માટેની કહે, તો એ અચૂકથી ચાલુ કરી દેજો, કેમ કે આ જ દવાઓ ડાયાબિટીસમાં પણ વપરાતી હોય છે। એવું ના માનતા કે તમારા ડૉક્ટર તમને ડાયાબિટીસની દવા આપી રહ્યા છે, એ તમારા પીસીઓડી માટે જ તમને એ દવા આપી રહ્યા છે। તો આ થઈ પીસીઓડી માટેની એડિશનલ સારવાર જે દરેક જણાને અમે લેવા માટે નહીં કહેતા હોય। હવે યંગ એજમાં માસિકને લગતા પ્રોબ્લેમ થતા હોય છે, માસિક ચડી ચડીને આવતું હોય છે, માસિક આવે ત્યારે બહુ આવતું હોય છે અને નિયમિતતા નથી હોતી, તો આ મેટફોર્મિન ને માયોનિસેટોલની દવાઓની સાથે અમે તમને હોર્મોન્સની દવાઓ લેવા માટેની સલાહ આપતા હોઈએ, જે 21-21 ગોળીના કોર્સ થોડો સમય માટે આપીએ અને પછી પાછા અમે છોડી દેતા હોઈએ। તો આવું જ્યારે તમારા ડૉક્ટરે તમને સજેસ્ટ કર્યું હોય તો એ અચૂક ચાલુ કરી દેજો, એનાથી તમારા હોર્મોન્સનો કંટ્રોલ પણ આવવાનો શરૂ થશે। જોડે જોડે જે મેં આગળ તમને કીધું એમ લાઇફસ્ટાઇલમાં તમે ચેન્જ કરશો તો પછી ભવિષ્યમાં તમારે હોર્મોન્સની દવાઓ લેવાની જરૂર નહીં પડે। પ્રયત્ન કરજો કે તમે દર મહિને 500 ગ્રામથી 1 કિલો વજન ઉતારી શકો, અને એ જો પ્રયત્ન મેન્ટલી વિલ પાવર સાથે જો તમે સ્ટ્રોંગ રહીને કરો, ખાંડ, બટાકા, ચોખા, ઘઉં ઓછા કરો, એક્સરસાઇઝ કરો, જોડે મેટફોર્મિન ને માયોનિસેટોલની દવાઓ લો, તો અચૂકથી આ પીસીઓડીના રોગ ઉપર આપણે કાબૂ લઈ શકીએ એમ છે। એ અશક્ય રોગ નથી, ફક્ત મનથી વિલ પાવરથી એનો આપણે સ્ટ્રોંગલી સામનો કરવો પડે। જોડે ઘણી યંગ એજમાં લોકોને વધુ પડતા વાળ આવવાનો પ્રોબ્લેમ થતો હોય, તો એની અંદર અમારે ગાયનેકોલોજીસ્ટની સાથે સાથે આપણે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પણ સલાહ લેતા હોઈએ, જેમાં તમને એ લોકો લેઝરની સારવારની સલાહ આપે, તો એ પણ આપણે કરાવી શકાય। અને એના માટેની હોર્મોન્સની અમુક અલગ જાતની દવા જેમ કે જીનેટ કે ક્રિમ્સન ટાઈપની દવા અમે તમને સજેસ્ટ કરીએ, તો એ પણ તમે લેવાની રાખશો, તો એનાથી તમારા વાળનો જે વધવાનો પ્રોબ્લેમ છે એ પણ કંટ્રોલ આવશે। એટલે પીસીઓડીમાં આપણે સમજ્યા કે માસિકની અનિયમિતતા છે તો ત્યાં હોર્મોન્સ લેવા પડશે 21-21 ગોળીના, વાળની સમસ્યા છે તો સ્કિન ડૉક્ટર જોડે લેઝરની સારવાર અને એમાં અલગ જાતની હોર્મોન્સની દવા, વજન વધારવાની વધી ગયેલાની સમસ્યા છે તો જે મેં તમને સમજાવ્યું એમ ડાયટમાં કંટ્રોલ, એક્સરસાઇઝ, અને ઘણીવાર આપણે જરૂર લાગે તો આપણે જીમ પણ જોઈન કરી શકીએ। તો આ રીતના પીસીઓડી એ મલ્ટિપલ એંગલથી એનો આપણે સામનો કરવો પડે અને એની ઉપર આપણે કાબૂ લઈ શકીએ છીએ। અને હવે આવતા અંકમાં આપણે પીસીઓડી વિશે ચર્ચા પૂર્ણ કરીશું, જેમાં વધુ ઉંમરના બહેનોને પીસીઓડીના સાથેના જે માસિકના ડાયાબિટીસના જે પ્રોબ્લેમ થતા હોય છે એના માટેની ચર્ચા કરીશું। તો આવતા અંકમાં આપણે ફરી વખત મળીએ। ધન્યવાદ।